સાંસદ બન્યા બાદ કોંગ્રેસ દ્વારા ગેરીબેનનું સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓ પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ખરાબ પરિસ્થિતિમાં અમે તાકાતથી લડ્યા તેવું ગેરીબેને નિવેદન આપ્યું. બનાસકાંઠાની જનતાએ ભાજપની હેટ્રિક રોકી. બનાસકાંઠાની જીત લોકશાહીની જીત છે, ગૌરવ અપાવે એવું મારું રાજીનામું મેં આપ્યું તેવું ગેરીબેને કહ્યું છે. ત્રિવેણી સંગમ કાર્યક્રમ જે કોંગ્રેસના કાર્યકરોએ લોકસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરીને કોંગ્રેસ પાર્ટીને જીતાડવાના સમગ્ર ગુજરાતમાં પ્રયત્નો કર્યા એમનો આભાર માનવાનું, ઉમેદવારો આવી ખરાબ પરિસ્થિતિની અંદર તે તાકાતથી લડ્યા એમનું મનોબળ ટકી રહે એટલા માટે અને બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીની જે હેટ્રિક થવાની હતી રોકીને સમગ્ર ગુજરાતની જનતા અને બનાસકાંઠાની જનતાએ લોકશાહી બચાવવા માટેનું જે એક ભગીરથ કાર્ય કર્યું આ ત્રણેય કાર્યક્રમમાં પ્રદેશના તમામ આગેવાનો, ભૂતપૂર્વ પ્રમુખો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, સહપ્રભારી, પ્રદેશ પ્રમુખ બધે જ હાજર રહીને તમામ કાર્યકરોનું મનોબળ વધે એ માટે એમને વાત કરી. કોંગ્રેસ પાર્ટીના સૌ હોદ્દેદારોએ પોતપોતાના જિલ્લાની અંદર ભાઈચારાની ભાવનાને ગભે ગભો મિલાવીને જે કામ કર્યું એ કામ માટે અભિનંદન પણ પ્રદેશના જે નેતાઓએ બધાઈ આપ્યા. અને બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની જનતાની જે એક તાસીર રહી છે કે જ્યારે વધારે પડતો અન્યાય થતો હોય, લોકશાહી ઉપર જ્યારે લોકશાહીનું હનન થતું હોય, તમામ પ્રકારની તાકાતો સામે લગાડી દેવામાં આવી, એક બાજુ જનશક્તિ, એક બાજુ ધનશક્તિ, એક બાજુ સંસાધનો, એક બાજુ સિદ્ધાંતો, એક બાજુ બનાસકાંઠાના લોકોએ એક બનાસની બેન તરીકે સૂત્ર આપ્યું, એ ગરીબ બેનનું મતનું મામેરું ભરવાની વાત, આ તમામ જે મુદ્દાઓ હતા, જે લોકલ મુદ્દાઓ, કોઓપરેટિવ સેક્ટર, એ સત્તા માટે જે એક એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને સહકારી માળખું, એ તમામ લોકોએ પોતાને કંઈક રીતે મદદરૂપ થાય એ માટે જે તે વખતે કોંગ્રેસની સરકારોએ ચાહે બનાસ બેંક હોય, બનાસ ડેરી હોય એની સ્થાપના કરી, પણ આજે લોકોને લાભ મળવાને બદલે માત્ર ને માત્ર આ સેક્ટરોનો ઉપયોગ એ સત્તા માટે અને એક જ વ્યક્તિ એના સ્વાર્થ માટે જ્યારે લાખો કરોડો રૂપિયા બનાસકાંઠાની જનતાના પરસેવાના પૈસા જ્યારે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને વપરાતા હોય, પાર્ટીમાં વપરાતા હોય, ત્યારે કુદરત નહીં અંધેર હોય, અંધેર ના હોય એ કુદરત પણ માફ કરતું નથી, ચાહે 2017ની ચૂંટણી હોય, 2022ની હોય કે 2024ની હોય.